સુરતની ડાયમંડ એસોસિએશન સંચાલિત રામુબા તેજાણી શાંતાબા વિડ્યા હોસ્પિટલ દ્વારા એક 44 વર્ષીય પેરાલાઇઝ મહિલાના પેટમાંથી 4 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન હાથ ધરીને મહિલાને નવજીવન આપવામાં આવ્યું છે. સુરત શહેર જટિલ સારવાર કરવા માટે નામના મેળવી ચૂક્યું છે. મુંબઈની જેમ સુરતની હોસ્પિટલમાં પણ હવે ઘણા એવા અશક્ય ઓપરેશનો સફળ રીતે કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં હાલમાં જ એક 44 વર્ષીય મહિલાને પેટમાં દુખાવો થતાં તેની સોનોગ્રાફી કરાતા મહિલાના પેટમાં 3 કિલોની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ગાંઠ હોવાનું નિદાન થતાં પરિવાર ભાંગી પડ્યું હતું, કારણ કે 44 વર્ષીય મહિલાને એક વર્ષ પહેલાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેના લીધે મહિલાનું એક બાજુનું અંગ આખું પેરેલાઇઝ થઈ ગયું હતું. સાથે બીજો પડકાર એ પણ હતો કે મહિલાને હાઈ બ્લડ પ્રેશર પણ હતું, જેથી પરિવારજનોએ ઘણું વિચાર્યા બાદ સુરતની ડાયમંડ એસોસિએશન સંચાલિત રામુબા તેજાણી શાંતાબા વિડ્યા હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું વિચાર્યું હતું. તે દરમિયાન મહિલાના પેટમાં 4 કિલોથી વધુની ગાંઠ હતી. સૌપ્રથમ હોસ્પિટલ દ્વારા હાઈ પ્રેશરને કંટ્રોલ કરવાની સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 1.5 કલાક આ જટિલ ઓપરેશન ચાલ્યું, જેમાં ડૉક્ટર કલ્પના પટેલ, ડૉક્ટર આકાશ ત્રિવેદી તેમજ ઓટી સ્ટાફ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી હતી અને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મહિલાની ગર્ભાશયની કોથળીમાંથી અંદાજિત 4 કિલો 22 બાય 20 બાય 16 સેન્ટીમીટરની ગાંઠ દૂર કરવામાં આવી હતી. બીજું ઓપરેશન સફળ થતાં પરિવાર અને મહિલાના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા, કારણ કે મહિલાના પેટમાંથી નીકળેલી 4 કિલોની ગાંઠના ઓપરેશન વખતે નાની એવી ભૂલ પણ ખતરનાક સાબિત થઈ જાય તેમ હતું, કારણ કે મહિલા એક તરફ પેરેલાઇઝ હતી, સાથે હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરવાનું હતું. આ તમામ પડકારો સામે ડાયમંડ હોસ્પિટલના સ્ટાફે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારે ઓપરેશન સફળ રીતે પાસ પાડતા મહિલાના પરિવારજનોએ ડૉક્ટર તેમજ હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. મારું નામ ડૉક્ટર કલ્પના પટેલ. છેલ્લા લગભગ 5.5 વર્ષથી ડાયમંડ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે સેવા બજાવું છું. હા, કામિનીબેન સોલંકી પેશન્ટ, 44 વર્ષની ઉંમર, મહિના પહેલાં લગભગ મારી પાસે ઓપીડીમાં આવેલું, પેટમાં દુખાવો છે એવું કરીને. એટલે એની સોનોગ્રાફી અને રિપોર્ટને એવું કરાવ્યું તો ખાસી એવી મોટી ગાંઠ હતી. સાદી ભાષામાં કહી શકીએ તો પેટ ઉપર હાથ મૂકીએ તો લગભગ 8 મહિનાનું બાળક હોય એટલી મોટી ગાંઠ હતી. એટલે એમનું સિટી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો તો લગભગ 22 સેન્ટીમીટરની યુટ્રાઇન ફાઇબ્રોઇડ નું નિદાન થયેલું. પેશન્ટ જ્યારે આવેલું ત્યારે એકદમ બીપીએનું બહુ વધારે હતું, 180/110ની આજુબાજુ બીપી હતું ને પેશન્ટને આગળ પેરાલિસિસની હિસ્ટ્રી બી હતી અને લોહીની ટકાવારી ખાસી ઓછી હતી. એટલે મહિના સુધી આ બીપી કંટ્રોલ કરેલો અને પેશન્ટને હિમોગ્લોબિનની ટકાવારીનું કરેક્શન કર્યા પછી 30 તારીખે પેશન્ટનું એબડોમિનલ હિસ્ટેક્ટોમી ડાયમંડ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું, જેમાં અમારી એનેસ્થેશિયાના સર આકાશ ત્રિવેદી, ઓટી આસિસ્ટન્ટ જીતુભાઈ અને બીજા બધાના સહકારથી 30 તારીખે બહુ સારી રીતે સફળતાપૂર્વક લગભગ 1.5 કલાકથી ઉપર વધારે ટાઈમ લીધેલો ઓપરેશનમાં, પણ સફળતાપૂર્વક એ ઓપરેશન પાર પડેલું. પેશન્ટ અત્યારે સ્ટેબલ છે, પેશન્ટને કોઈ ફ્રેશ કમ્પ્લેન નથી અને આજે ઇવનિંગમાં પેશન્ટનો ડિસ્ચાર્જનો પ્લાન છે.